કેમ છો બાળકો? મજામાં ને? હું તમારી શિક્ષક ડોલીબેન. આજે આપણે ધોરણ 4 પર્યાવરણ પાઠ 10 કબડ્ડી 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 આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીએ. બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ. રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે. રમતો વિવિધ પ્રકારની હોય છે, જેમાં ઇન્ડોર એટલે કે ઘરમાં રમી શકાય તેવી અને આઉટડોર એટલે કે ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર મેદાનમાં રમી શકાય તેવી રમતો. ગામડાના બાળકો મહોલ્લા કે શેરીમાં પગથિયાની, સતોડિયાની, લંગડીની, સંતાકૂકડીની અને ગિલ્લી દંડાની રમતો રમે છે. શાળામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવે છે. ઘરમાં બેસીને સાપસીડી, ચેસ, કેરમની રમત રમી શકાય છે. રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન. આ ઉક્તિને યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત અને કસરતને મહત્ત્વ આપવું જોઈએ. આ ઉપરાંત રમત ગમતથી શિસ્ત, ખેલદિલી, સંઘભાવના, એકતા જેવા ગુણો કેળવાય છે. આપણામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે અને આપણું તન તેમજ મન પ્રફુલ્લિત રહે છે. કર્ણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. સરિતા ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેને દોડમાં સુવર્ણ ચંદ્રક મળેલ છે. જ્વાલા, લીલા અને હીરા ત્રણ બહેનો તેમના સમયમાં કબડ્ડીની રમતમાં અગ્રેસર હતી. બસ આટલું જ યાદ રાખશો ને બાળકો. ફરી મળીશું. ચાલો આવજો.